બાળકો હવે આપણે સંવાદ જોઈએ તો આપણે સંવાદ વિશે તો આગળ શીખી ગયા છીએ સંવાદ એટલે કે બે કે તેથી વધુ વ્યક્તિ હોય તે સામે સામે વાતચીત કરતા હોય તેને સંવાદ કહેવાય છે તો અહીંયા જુઓ આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ છોકરો છે અને એના મમ્મી છે તો છોકરાનું નામ શું હોય છે શૌનક શું હોય છે શૌનક તો છોકરો અને તેના મમ્મી વચ્ચેની વાતચીત છે તે કેવી રીતે રજૂ કરે છે બરાબર તે આપણે અહીંયા સમજીએ તો જુઓ હવે મેં તમને કીધું કે છોકરાનું નામ હોય છે શૌનક તો શૌનક આવીને મમ્મીને કહે છે મમ્મી આજે તો મેં મોટું પરાક્રમ કર્યું હવે બાળકો આપણે આગળ વાંદરાઓનું પરાક્રમ જોયા બરાબર હવે અહીંયા બીજા પરાક્રમ આપણે જોઈએ આ શૌનક છે તે મમ્મીને શું કહે છે કે મેં તો આજે મોટું બધું પરાક્રમ કર્યું છે તો મમ્મી શું કહે છે વાહ બેટા શું પરાક્રમ કર્યું મમ્મી એને પૂછે છે વાહ તે પરાક્રમ તો કર્યું છે પણ તે એવું શું મોટું પરાક્રમ કર્યું છે શૌનક કહે છે આ ઘાસ મેં જમીનમાંથી ખેંચી કાઢ્યું હવે શૌનક હતો નાનો હતો તમારી જેમ તો એણે શું કર્યું કે જમીનમાં એટલું ઊંડું ઘાસ હતું કે નીકળી શકે તેમ ન હતું પણ મેં તેને ખેંચીને કાઢી લીધું મમ્મી શું કહે છે ઓહો આ તો બહુ મોટું પરાક્રમ હવે મમ્મી એને સામે ધન્યવાદ કરીને આમ ધન્યવાદ કરીને કહે છે ઓહો તે તો બહુ મોટું પરાક્રમ કર્યું છે બરાબર એ તો હું પણ ન કરી શકું એવી રીતે એના મમ્મી એને કહે છે શૌનક વળી પાછો કહે છે હાસ તો વળી એક તરફ આખા બગીચાની જમીન આ ઘાસને પકડી રહી હતી અને બીજી તરફ હું એકલો હતો તો પણ મેં ઘાસ ખેંચી કાઢ્યું હવે શૌનકને તો પોતાના ઉપર પોતે કહે છે કે હું કેટલું મેં કેટલું બધું મોટું પરાક્રમ કર્યું છે કે આટલી જમીન હતી આટલું ઘાસ ઊંડું હતું બરાબર કે ખેંચી શકાય એમ પણ નહોતું તો પણ મેં એકલાએ આ ઘાસને જમીનમાંથી ખેંચી કાઢ્યું છે તો થયું ને મારું મોટું બધું પરાક્રમ તો મમ્મી કહે છે હા 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 તે તો બહુ મોટું પરાક્રમ કર્યું છે હવે બાળકો આપણે આગળ બીજું પરાક્રમ જોઈએ બાળકો આ ચિત્રમાં આપણે શું દેખાય છે જુઓ તો આ ચિત્રમાં તો બે સાપ દેખાય છે તો સાપના એવા કયા પરાક્રમ હશે તો ચાલો આપણે સમજીએ તો આ બે સાપ છે એમાં એક છે બેટો છે એટલે છોકરો છે અને બીજો સાપ છે એના પિતા છે પપ્પા છે બરાબર તો શું કહે છે પપ્પા કહે છે સાપ સાપ એટલે પપ્પા બેટા આજે કેમ આટલો ખુશ છે બેટો કહે છે એનો દીકરો કહે છે પપ્પા આજે મેં એક નવું જ કામ કર્યું તો સાપ છે એ વળી પાછો એના દીકરાને કહે છે એવી તો શી નવાઈ કરી તે એવું શું મોટું પરાક્રમ કર્યું છે શું નવું કામ કર્યું છે એને એનો દીકરો કહે છે બેટો કહે છે આજે હું સીધો સીધો ચાલીને ઘરે આવ્યો જ્યારે સાપ હોય છે તે સીધો ચાલતો નથી તે કેવી રીતે ચાલે છે વાકો ચૂકો ચાલતો હોય છે પણ આ જેનો દીકરો હતો આજે એણે શું કર્યું કે તો આજે સીધે સીધો ચાલીને ઘરે ગયો તેનું પરાક્રમ હતું હવે આપણે નીચે મચ્છરનું પરાક્રમ જોઈએ જુઓ અહીંયા તમને કેટલા બધા મચ્છર દેખાય છે જુઓ છો તમે મીઠું મચ્છર એના મિત્રોને પોતાના પરાક્રમની વાત કરતો હતો જો આ બધા મચ્છર છે એ એકબીજા મિત્રો હોય છે એમાં એક મચ્છરનું નામ હતું મીઠું બરાબર તેના તેણે પોતે પરાક્રમ કરેલું હતું તેના મિત્રોને કહેતો હતો શું કહે છે આજે તો મેં જબરું કામ કર્યું એ કહે છે આજે તો મેં એવું મોટું બધું કામ કર્યું છે બધા મચ્છર નવાઈથી બોલી ઉઠ્યા હવે એના મિત્રો હોય છે તે તો વિચાર કરે છે અને પૂછે છે એવી તો શું ધાડ મારી એવું તે શું નવું કામ કર્યું છે મીઠું કહે છે આખી રાત પહેલાં ટપ્પુભાઈનું લોહી પીધું મેં એક ટપ્પુભાઈ હતો એનું આખી રાત લોહી પીધું છે બરાબર આપણે ખબર છે કે મચ્છર કરડે એટલે આપણે કેવું લાગે આપણે ખંજવાળા એવી રાખે ને આ ઢીમચું થઈ જાય બરાબર એવી જ રીતે આ મચ્છરે શું કર્યું મીઠુંએ કે એક ટપુ હતું એનું આખી રાત લોહી પીધું હતું તો બીજો મચ્છર શું કહે છે આટલા બધા ફ્રેન્ડ હતા ને મિત્રો એમાંથી એક મચ્છર કહે છે એમાં શી નવાઈ તો એ મચ્છર એમાંથી એક કહે છે કે એમાં શું નવાઈ કર્યું છે તે તો અમે બધા આખી રાત કોઈને કોઈનું લોહી તો પીતા જ હોય છીએ તો મીઠું શું કહે છે પણ ટપુ તો મચ્છરદાનીમાં હતો મચ્છરદાનીમાં ઘૂસી ગયો બોલો બધા મચ્છર કહે વાહ મીઠું તારું પરાક્રમ હવે મીઠું કહે છે હા પણ તો સાંભળો તો ખરા હજી કે આ મીઠું હતો
ટપુ હતો બરાબર, તે ક્યાં હતો? મચ્છરદાનીમાં હતો. તો મચ્છરદાનીમાં કોઈ આપણે મચ્છર ઘૂસે ન ઘૂસે, પણ આ મીઠુ હતો તે મચ્છરદાનીમાં ઘૂસી અને ટપુને હેરાન કરતો હતો અને ટપુનું લોહી પીતો હતો. તો એના મિત્રો કહે છે, વાહ, હા, તારું પરાક્રમ પરાક્રમ જ છે, તે સરસ મજાનું પરાક્રમ કર્યું છે બરાબર. વાહ મીઠું તારું પરાક્રમ, એમ કહી આ બધા ચાલ્યા જાય છે. તો બાળકો, આપણે અહીંયા ત્રણ પરાક્રમ સમજ્યા. દોસ્તો, મહાભારતમાં આવતા ભીમનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ભીમે આ બાળપણમાં ઘણા બધા પરાક્રમ કર્યા છે, તો આવો તેના બાળપણના પરાક્રમની એક વાર્તા આપણે જોઈએ. વાર્તાનું નામ છે બળ્યો ભીમ. તો આ વાર્તામાં બાળકો ભીમના પરાક્રમની વાત કરવામાં આવી છે. હસ્તિનાપુર નામનું નગર હતું. હવે એક ગામ હતું, એનું નામ હતું હસ્તિનાપુર. આ નગરમાં 105 રાજકુમાર રહેતા હતા, 5 પાંડવ અને 100 કૌરવ. 105 રાજકુમાર હતા બાળકો, એમાંથી 5 ભાઈઓ હતા એ પાંડવો હતા અને 100 ભાઈઓ હતા એ કૌરવો હતા, એટલે એ કુલ મળીને 105 રાજકુમાર હતા. નાના નાના રાજકુમારો ખાય પીએ રમે અને મજા કરે. એકવાર પાંચેય પાંડવ બગીચામાં રમતા હતા. હવે આ રાજકુમારો હતા, આખો દિવસ શું કરતા હોય? ખાતા હોય, પીતા હોય અને રમતા હોય બરાબર. હવે આ પાંડવ છે, એમાંથી આ પાંચેય પાંડવો હતો, તો એક દિવસની વાત છે, એ બગીચામાં રમતા હતા. એટલામાં દુર્યોધન અને તેના 99 ભાઈઓ આવ્યા. હવે કૌરવો ભાઈઓ હતા એ 100 ભાઈઓ હતા બરાબર. એમાંથી એક ભાઈનું નામ હતું દુર્યોધન. શું હતું? દુર્યોધન. તો દુર્યોધન હતો અને એના 99 ભાઈઓ, એટલે કુલ 100 ભાઈઓ હતા તે આવે છે. દુર્યોધન અને તેના બીજા ભાઈઓને પાંડવો જરાય ન ગમે. હવે તેના મનમાં આ પાંડવો પ્રત્યે ખીજ હતી બરાબર, ગુસ્સો હતો એને. આ પાંડવો ભાઈઓ હતા, કૌરવો ભાઈઓને, તેને આ પાંડવો ભાઈઓ જરાય ગમતા ન હતા. એમાંય ભીમ માટે કૌરવના મનમાં બહુ જ ખીજ. હવે ભીમ તો એને જરાય પણ ગમતો ન હતો, કારણ કે ભીમ હતો એ બહુ જ બળ્યો હતો, ખૂબ જાડો હતો, ખૂબ જ શક્તિશાળી હતું, એટલે આ ભીમ હતો એને જરાય પણ ગમતો ન હતો. કૌરવો હંમેશા પાંડવોને હેરાન કરવાની તક જ શોધતા હોય. તે કૌરવો લોકો હતા, કૌરવો ભાઈઓ, તે શું કરતા? મનમાં ને મનમાં વિચાર કરતા કે આપણે આ પાંડવોને કઈ રીતે નીચા દેખાડીએ, કે કઈ રીતે આપણે એને હેરાન કરીએ, તે જ આપણે વિચાર આખો દિવસ તે કરતા હોય. એક દિવસની વાત છે, દુર્યોધન પાંડવોને કહે, ચાલો આપણે ભેગા મળીને આંબલી પીપળી રમીએ બરાબર. હવે આ કૌરવો ભાઈઓ હતા, હે, એમાંથી શું થાય છે, એક દિવસ આ દુર્યોધન આવે છે અને તે કહે છે પાંડવોને કે આપણે આંબલી પીપળીની રમત રમીએ. ભીમ અને અર્જુને રમવાની તો ના પાડી દીધી. હવે આ પાંડવો ભાઈઓ હતા એ 5 હતા, એ પોતે રમતા હોય એકલા એકલા, એટલે એને જરાય કૌરવો ભેગું રમવું ગમતું ન હતું. એટલે ભીમ અને અર્જુન છે તેણે તો ના પાડી દીધી, પરંતુ યુધિષ્ઠિરે કહ્યું, હા ચાલો આપણે સાથે રમીએ. હા, પણ એના ભાઈમાંથી એક પાંડવ ભાઈમાંથી યુધિષ્ઠિર હતો, તેણે હા પાડી કે હા કાંઈ વાંધો નહીં, આપણે રમીએ. યુધિષ્ઠિરની વાત બધા પાંડવ માને. રમવાનું શરૂ થયું. કૌરવોએ એવું વિચાર્યું કે ભીમનો દાવ આપવો અને આપણે ઝાડ પર ચડી જવું. એ ઝાડ્યો તો ઝાડ પર ચડી જ નહીં શકે, મજા આવશે. હવે મેં આપણે આગળ જોયું બરાબર કે કૌરવો ભાઈઓ હતા તેને ભીમ જરા પણ ગમતો ન હતો, એટલે તે ભીમને હેરાન કરવાની મનમાં વિચાર કરે છે. એટલે શું કહે છે કે ભીમનો દાવ આવશે એટલે આપણે ઝાડ પર ચડી જશું, એટલે એ આપણે અડી શકશે નહીં, એટલે આપણો દાવ આવશે જ નહીં અને આપણે એને હેરાન કરવાની બહુ જ મજા આવશે. તો રમતની શરૂઆત થાય છે અને અંતે ભીમનો દાવ આવે છે. ભીમનો દાવ આવ્યો. ભીમે આંખ બંધ કરીને ગણવાનું ચાલુ કર્યું. 1, 2, 3, 4, 5, પછી એમ કરી 10, 11, 12, 20, 30, 50, 80, 90, 91, 98, 99 અને 100. ભીમનો દાવ આવ્યો બરાબર. ભીમે તો આંખ બંધ કરી દીધી અને 1 થી 100 સુધી એણે ગણ્યું. પછી આંખ ખોલીને જુએ છે તો આજુબાજુ તો કોઈ ન હતું. પાંડવો અને કૌરવો બધા તો સંતાઈ ગયા હતા બરાબર, કોઈ જોવા જ એને મળ્યું નહીં. દુર્યોધન અને બીજા કૌરવો ઝાડ પર બેસીને હસતા હતા બરાબર. હવે આ ભીમ છે,
તે તો બહુ જાડો હતો, તે ઝાડ પર ચડી શકે તેમ ન હતો, એટલે કૌરવો ભાઈઓ હતા તે ઝાડ પર ચડી ગયા અને બેઠા બેઠા હસે છે. ભીમ ઝાડ નીચે ગયો. કૌરવો ભીમને ખીજવા માંડ્યા. ભીમને ખબર પડી ગઈ કે આ ઝાડ ઉપરથી અવાજ આવે છે, એટલે તે ઝાડ નીચે જાય છે બરાબર, અને બધા કૌરવો છે તે ભીમને ખીજવવા લાગે છે. શું કહે છે જુઓ. ઝાડ્યો 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 ભીમ ઝાડ પર ચડશે કેમ, આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ, એમ કહીને આ કૌરવો ભાઈઓ હતા તે આ ભીમને ખીજવે છે. ભીમ વિચારમાં પડે છે. હવે ભીમને તો આ સાંભળી અને તે તો વિચાર કરે છે, વાત તો સાચી છે, હું ઝાડ પર કેવી રીતે ચડી શકીશ, હું તો આટલો જાડો છું. ત્યાં તો કૌરવ ફરીથી બોલે છે, કોઈના ટેકે ચડશે તો પણ ફેરો એનો ફગડ જશે, ઝાડની ડાળીએ પગ મૂકશે તો ડાળી સાથે નીચે જશે. હવે આ ભીમનો વજન એટલો બધો હતો કે તે કોઈનો ટેકો લઈને પણ તે ચડી શકે એમ ન હતો, અને ઝાડની ડાળી ઉપર તે પગ મૂકશે તો પણ ડાળી તૂટી જશે, એટલે તે અમને તો અડી શકશે જ નહીં. તો ભીમને તો આ સાંભળીને બહુ જ ગુસ્સો આવ્યો છે. તે જોરથી બૂમ પાડે છે, એટલે કે તે રાડ પાડે છે એના મોટા અવાજથી. એક બે કૌરવો તો ધ્રુજવા લાગ્યા. હવે આનો ભીમનો અવાજ એટલો બધો મોટો હતો કે એમાંથી એક બે કૌરવો તો ધ્રુજી લાગે છે, ધ્રુજી ઉઠે છે. ભીમે પોતાના હાથી જેવો પગ પછાડ્યો. હવે ભીમનો પગ કેવો હતો બાળકો, હાથી જેવો જાડો જાડો પગ હતો, અને તે પછાડે છે તો આખી ધરતી ધ્રુજી ઉઠે છે. બે ત્રણ કૌરવો તો ઓ મારે કરીને નીચે પડી જાય છે. ભીમ હજી પણ ગુસ્સામાં હતો, હજી ભીમનો ગુસ્સો શાંત થયો ન હતો, કારણ કે કૌરવોએ તેને બહુ હેરાન કર્યો હતો, એટલે તે હજી ગુસ્સામાં જ હોય છે. કારણ કે દુર્યોધન અને દુશાસન હજી ઝાડ પર હતા અને ભીમને ખીજવતા જ હતા. આટલા બધા કૌરવો નીચે પડી જાય છે અને લાગે છે તો પણ દુશાસન અને દુર્યોધન હોય છે તે હજી પણ ભીમને ખીજવાનું ચાલુ રાખે છે. ગુસ્સામાં ને ગુસ્સામાં ભીમે ઝાડના થડને જોરથી એક મુક્કો માર્યો. હવે ભીમને એટલો બધો ગુસ્સો હતો કે જે ઝાડનું જાડું જાડું થડ હતું તેને એક મુક્કો મારે છે, એટલે કે એને જોરથી હાથ પછાડે છે. તેનો ઝાડના થડમાં આખું ઝાડ ધ્રુજી ગયું. એમ એટલો બધો જોરથી એણે ધક્કો માર્યો હતો કે આખું ઝાડ છે તે ધ્રુજી જાય છે. ચાર પાંચ કૌરવો તો મરી ગયા. ઓ મારે કરતાં તે નીચે પડી જાય છે. અને આ જોઈ અને ભીમને એક યુક્તિ સૂચી. એણે તો ઝાડના આખા થડને બાથમાં ભળી બરાબર, એણે પોતાના હાથમાં લઈ, બે હાથ એકસાથે કરી હાથમાં લઈ અને પોતાના આખા ઝાડને તે હલાવવાનું ચાલુ કરી દે છે. પછી આખું ઝાડ છે એ હિંચકાની જેમ હિલોડા ખાવા લાગે છે, આગળ પાછળ થવા લાગે છે. ઝાડ હલવાથી દુર્યોધન, દુશાસન અને બાકીના બધા કૌરવો ઝાડ પરથી નીચે પડી જાય છે. દુર્યોધન તો ઊંધે માથે જ પડી જાય છે. ભીમ દુર્યોધનને અડી જાય છે અને દાવ દુર્યોધન પર આવી જાય છે, અને ભીમ છે એ ખુશખુશ થઈ જાય છે. તો બાળકો આપણે અહીંયા ભીમના પરાક્રમ પણ જોયા. ભીમે કેવા પોતે આટલો જાડો હતો, શક્તિશાળી હતો, તો તેણે પણ કેવું પરાક્રમ કર્યું હતું. તે પોતાની શક્તિશાળીથી, પોતાની મજબૂતાઈથી તેણે કૌરવોને હરાવી દીધા અને તે પોતે આ આંબલી પીપળીનો દાવ જીતી લીધો.